रूप आपको मांगी छे। तो शारा हमारी वाहली माँ, तेना हमें बजा बालूड़ा हो जी, बालूड़ा अटले हमें इना संतानों छी है, हमें इना संतानों छी है। तो शारा हमारी वाहली मम्मी छे, माता छे, अने हमें बजा इना संतानों छी है, शारा ना हमें बजा संतानों छी है। मारे शारा नु नाम विकास प्राथमिक शाला छे, ते नारायणपुर विस्तार में आवेली छे, તેમાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે। હવે જો બેટા તમે તમે અનવર્ડ્સમાં ભી તમારી સાથે પણ લખી શકો છો, અહીંયા તમારી સ્કૂલનું નામ પણ તમે લખી શકો છો, એવું નથી કે સેમ જ કરું, તમારી સાથે પણ તમે એમાં એડ કરી શકો છો। તો અહીંયા મારી સ્કૂલનું નામ મહેંદી સ્કૂલ છે, તે શિશુવિહાર વિસ્તારમાં આવેલી છે, તેમાં 1 થી 12 સુધીના બાળકો અભ્યાસ કરે છે, આવું પણ તમે લખી શકો છો। શાળા મારી વાહલી માવડી, તેના અમે બધા વાલુડા હોજી, મારી શાળાનું નામ વિકાસ પ્રાથમિક શાળા છે, તે નારણપુર વિસ્તારમાં આવેલી છે, તેમાં 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે। પેરેગ્રાફ, મારી શાળાનું મકાન 3 માળનું છે, એટલે કે મારી શાળાની મારી સ્કૂલ છે એ સ્કૂલ બિલ્ડિંગ 3 માળની છે, મકાન 3 માળનું એટલે 3 ફ્લોરનું છે, મારી શાળાનું મકાન 3 માળનું છે, દરેક માળ ઉપર 8 ઓરડા છે, ઓરડા એટલે કે ક્લાસરૂમ, પહેલાના જમાના બધા ઓરડા કહેતા હતા, તો ઓરડાને આપણે ક્લાસરૂમ કહીએ છીએ, તો દરેક ફ્લોર ઉપર 8 ક્લાસરૂમ છે, દરેક ફ્લોર ઉપર 8 ઓરડા એટલે કે ક્લાસરૂમ છે, બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસ વાળા છે, તો બધા ક્લાસરૂમ મોટા છે, વિશાળ એટલે મોટા અને હવા ઉજાસ વાળા છે, બધી બાજુથી પ્રકાશ આવે છે, હવા આવે છે અને કમ્ફર્ટેબલ છે અમારો ક્લાસરૂમ અને અમને મજા આવે છે। મારી શાળાનું મકાન 3 માળનું છે, દરેક માળ પર 8 ઓરડા છે, બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસ વાળા છે, તેના પંખા અને ટ્યુબલાઇટ પણ છે, મારા ક્લાસરૂમમાં પંખા અને ટ્યુબલાઇટ પણ છે। હવે તમારા ક્લાસરૂમમાં કેટલી ટ્યુબલાઇટ છે, કેટલા પંખા એ તમે એડ કરી શકો છો, બરોબર। શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે, તો અમે જયારે શાળાની અંદર આવીએ છીએ, સ્કૂલમાં આવીએ છીએ, ત્યાં સરસ મજાનો નાનો એવો બગીચો છે, તેમાં લીમડો, આસોપાલવ, શિરીષ, ચંપો તથા કરણ જેવા નાના મોટા વૃક્ષો છે। અમે સ્કૂલમાં આવીએ છીએ ને, તો સ્કૂલમાં એન્ટર થતા જ નાનો એવો બગીચો છે, એ બગીચામાં લીમડાનો ઝાડ છે, આસોપાલવ છે, ચંપો, કરણ, નાના મોટા વૃક્ષો, ફૂલ ઝાડ અને ખૂબ સરસ મજાના ફૂલો પણ ત્યાં થાય છે। શાળાના પાછળના ભાગમાં રમત ગમતનું મેદાન છે, અમારી સ્કૂલની ભાગમાં પાછળના ભાગમાં રમત ગમતનું મેદાન, કે અમારે પીટી પીરિયડ હોય યા બ્રેક પડ્યો હોય, રિફ્રેશ હોય ત્યારે અમે ત્યાં નાસ્તો કરીએ છીએ, પીટીના પીરિયડમાં અમે રમીએ છીએ, એવું રમત ગમતનું મેદાન છે। ત્યાં અમે ખો ખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમત રમીએ છીએ, તો આ મેદાનમાં અમે ખો ખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતો રમીએ છીએ। દરેક સ્કૂલમાં મેદાન હોય ત્યાં આવા રમત ગમતના મેદાનો હોય છે, વોલીબોલ, બાસ્કેટબોલ હોય, ટેબલ ટેનિસ હોય છે, આ છે, ઘણી બધી બારે બાર રમતના મેદાનની હોઈ શકે છે। તો અમારી સ્કૂલમાં પાછળના ભાગમાં રમત ગમતનું મેદાન છે, અમે એમાં ખો ખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમત રમીએ છીએ, તેમાં હિંચકા અને લસરપટ્ટી પણ છે, ત્યાં હિંચકા અને લપસણી પણ છે, નાના બાળકો માટે ત્યાં સરસ મજાના હિંચકા, લપસણી પણ છે, રમત ગમતના સાધનો ત્યાં જોવા મળે છે। મારી શાળામાં એક મોટો પ્રાર્થના ખંડ છે, પ્રેયર રૂમ, આપણી સ્કૂલમાં પણ છે, મારી સ્કૂલમાં એક મોટો પ્રાર્થના ખંડ છે, જ્યાં આપણે પ્રાર્થના કરીએ છીએ આવતા વેદ, ને સવારમાં આપણે આવે તો સવારમાં આપણે પ્રાર્થના કરીએ, બપોરે આવે તો બપોરે પ્રાર્થના કરીએ, એને પ્રાર્થના ખંડ કહેવામાં આવે છે, પ્રેયર રૂમ એટલે કે પ્રાર્થના ખંડ પણ છે। ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ આ હોલમાં, આ હોલ બહુ મોટો છે,
આ હોલમાં અમે પ્રાર્થના કરીએ છીએ સવાર બપોર ની, અને ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ હોય ત્યાં હોલમાં અમે ઉજવીએ છીએ. મારી શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે. તમને ખબર છે મારી શાળામાં લાઇબ્રેરી અને સાયન્સ લેબ એટલે કે પ્રયોગશાળા, પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે. મારી શાળામાં પુસ્તકાલય, લાઇબ્રેરી અને પ્રયોગશાળા, સાયન્સ લેબ પણ છે. અમારી શાળાના આચાર્ય શ્રી ધીરુભાઈ પટેલ છે, તે વિદ્વાન છે. તો અમારી સ્કૂલના આચાર્યનું નામ છે ધીરુભાઈ પટેલ. તે ખૂબ વિદ્વાન છે, હોશિયાર છે, સજ્ઞ છે. શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. શાળાના બધા શિક્ષકો ખૂબ સારા છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. આ શિક્ષકો પ્રેમાળ તો છે પણ અમને નવું નવું શીખવે પણ છે અને સારી રીતના અમને અભ્યાસ કરાવે છે. અમારી શાળામાં પ્રવાસ, રમત ઉત્સવ, પ્રદર્શન, બાળીનીતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. તો અમારી સ્કૂલમાં પ્રવાસ, પ્રવાસનું નામ સાંભળીને આપણે કેવી મજા આવે એમ કહો તો, અમારી સ્કૂલમાં પ્રવાસો દર વર્ષે પ્રવાસો પણ થાય છે, રમત ઉત્સવ, પ્રદર્શન, વાલી મીટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જેવી ઘણી પ્રવૃત્તિઓ અમારી સ્કૂલમાં થાય છે. અમે આ વર્ષે સૈનિક ફંડ માટે 50,000 રૂપિયાનો ફાળો એક કરતો કર્યો હતો. સૈનિક ફંડ માટે એટલે કે જ્યારે યુદ્ધ થાય ત્યારે આપણે આપણા દેશના જવાનો માટે પૈસા ભેગા કરીએ. વચ્ચે આપણી સ્કૂલમાં પણ આપણે એવું કઈ કર્યું હતું, બરોબર ને, કે આપણી સ્કૂલમાં બધા રૂપિયો વેરો જે યથાશક્તિ પ્રમાણે જે દાન આપવું એ આપેલી, આપણે પણ પૈસા ભેગા કર્યા હતા. અમે આ વર્ષે સૈનિક ફંડ માટે 50,000 રૂપિયા ફાળો એકઠો કર્યો હતો, ભેગા કર્યા હતા, 25,000 ભેગા કર્યા હતા સૈનિક ફંડ માટે. મારી શાળા મને બહુ ગમે છે, મારી શાળા મને બહુ ગમે છે. તો આ હતો મારી શાળાનો એસે, બરોબર. આમાં તમે તમારી જાતે પણ કોઈ બી રીતના તમે એડ કરી શકો છો, બરોબર, કે આમાં શું એડ કરવું છે. તમારી જાતે બી લખી શકો છો, એવું નથી કે સેમ કોપી કરીને જ લખવું, પણ હવે તો તમે તમારી જાતે લખી શકો છો. ઓકે, રાબિયા, રાબિયા વાંચો બેઠા ચલો, અને જૈનમ એક્સપ્લેન કરશે. રાબિયા, જૈનમ, ઓકે બેટા, સ્ટાર્ટ. જૈના સંભળાય છે ને બેટા? અસરિયા સાઈડ, ઓકે સ્ટાર્ટ. રાબિયા, લેસન નંબર 14, મારી શાળા. શાળા અમારી એસે નંબર 4, એસે નંબર 2, મારી શાળા. શાળા અમારી વહાલી મારી, તે મે બધુડા હોજી. જી જૈના, શું કહે છે જૈના? એટલે શાળા અમારી, શાળા અમારી અમારી છે અને અમે એના બાલુડા મીન્સ ઈમાન અને યસ પ્રાપ્યા. યસ, મારી શાળાનું નામ વિકાસ પ્રાથમિક શાળા છે. તે નારણપુરા વિસ્તારમાં આવેલી છે. તેમાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે. નારણપુરા વિસ્તારમાં એક શાળા છે જેનું નામ વિકાસ પ્રાથમિક શાળા છે. તેમાં 1 થી 8 ધોરણ સુધી ના લોકો, ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી અભ્યાસ કરે, ઓકે. મારી શાળાનું મકાન 3 માળનું છે. દરેક માળ પર ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસ વાળા છે. આ શાળામાં 3 માળ છે. દરેક માળ પર 8 8 ઓરડા છે. 8 8 રૂમ છે. બધામાં હવા, બધા રૂમ્સ, બધા ઓરડા હવા ઉજાસ વાળા છે. અને વિશાળ એટલે મોટા છે. ઓકે,
તેમાં પંખા અને ટ્યુબલાઇટ છે. શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે. તેમાં તો આસોપાલવ, શિરીષ, ચંપો તથા કરેણ જેવા નાના મોટા વૃક્ષો છે. તેમાં ટ્યુબલાઇટ છે અને શાળાના આગળના ભાગમાં એક બગીચો છે. તેમાં ઘણા બધા વસ્તુ ઉગે છે, જેમ કે વૃક્ષો ઉગે છે, જેમ કે લીમડો, આસોપાલવ, શીર, ચંપો, શિરીષ, ચંપો વગેરે વગેરે. શાળાના પાછળના ભાગમાં રમત ગમતનું મેદાન છે. ત્યાં અમે ખો ખો, કબડ્ડી અને વોલીબોલ જેવી રમતો રમીએ છીએ. તેમાં હિંચકા અને લપસણી જેવા રમત ગમતના સાધનો પણ છે. શાળાના પાછળના ભાગમાં ત્યાં એક મેદાન છે અને ત્યાં અમે ખો ખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ જેવી અલગ અલગ રમતો રમીએ છીએ. ત્યાં લપસણી અને હિંચકા પણ છે. મારી શાળામાં એક મોટો પ્રાર્થના ખંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. મારી શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે. અને ત્યાં શાળામાં એક પ્રાર્થના ખંડ છે જ્યાં અમે પ્રાર્થના કરીએ અને સાંસ્કૃતિક કામો કરીએ છીએ. પછી પુસ્તકાલય, પ્રયોગશાળા. હા, અને ત્યાં એક લાઇબ્રેરી પણ છે. અને સાયન્સ લેબ, પ્રયોગશાળા. સાયન્સ લેબ છે. જી બેટા. યસ સર. અમારી શાળાના આચાર્ય શ્રી ધીરુભાઈ પટેલ છે. તે વિદ્વાન છે. શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. અમારી શાળામાં ત્યાં એક આચાર્યજી છે જેનું નામ ધીરુભાઈ પટેલ છે. તે વિદ્વાન છે. શાળાના બધા બાળકોને પ્રેમાળ શિક્ષકો. હા, રવિ. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમારી શાળામાં પ્રવાસ, રમતોત્સવ, પ્રદર્શન, વાલીદિન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. તે અમને ખૂબ સારું શીખવાડે છે. અમારી શાળામાં રમત ઉત્સવ, પ્રવાસ, પછી પ્રદર્શન, વાલીદિન મીટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમે આ વર્ષે સૈનિક ફંડ માટે 50,000 રૂપિયાનો ફાળો એકઠો કર્યો હતો. આ વર્ષે તે સ્કૂલમાં બધાએ ફાળો કરીને 50,000 રૂપિયા જમા કર્યા હતા.
જી મારી શાળા મને બહુ ગમે છે. મારી શાળા મને બહુ ગમે છે. ઓકે મારી શાળા મને બહુ પ્રિય છે. ઓકે હવે રાબિયા આપણી સ્કૂલ વિશે આમાં છે ને, હવે આપણી સ્કૂલ વિશે એડ કરવાનું છે બરોબર. હવે આ સ્કૂલ નું નામ ચેન્જ કરી અને આપણે બોલવાનું છે બરોબર. ચલો તારી જાતે તું એક્સપ્લેન કરીશ તમારી સ્કૂલ માં શું શું છે, તમારી સ્કૂલ માં શું શું છે, કેટલી મહાલની બિલ્ડિંગ છે તમારી સ્કૂલ માં, કેવા ટીચરો છે વગેરે વગેરે. ઓકે રાબિયા ઓપન લાઇટિંગ બોલવાનું છે, આ બોલવાનું છે તેમ સ્ટાર્ટ. યસ સર. મારી શાળા શાળા અમારી વાલી માવડી, તેના અમે બધા બાલુડા હોજી. મારી શાળાનું નામ મેડી ઇંગ્લિશ શાળા છે. તે શિશુવિહાર વિસ્તારમાં આવેલી છે. તેમાં ધોરણ 1 થી 12 સુધીના બાળકો અભ્યાસ કરે છે. મારી શાળાનું મકાન 5 માળનું છે. દરેક માળ પર 6 ઓરડા 8 ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસ વાળા છે. તેમાં પંખા, ટ્યુબલાઇટ અને એસી પણ છે. શાળાના આગળના ભાગમાં એક નાનો સુંદર બગીચો છે. તેમાં લીમડો, અશોકપાલવ, શરીફ તથા કરેણ જેવા નાના મોટા વૃક્ષો પણ છે. શાળાના પાછળના ભાગમાં રમત ગમતનું મેદાન છે. ત્યાં અમે ખો ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમીએ છીએ. મારી શાળામાં એક મોટો પ્રાર્થના કંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. મારી શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે. અમારી શાળાના આચાર્ય શ્રી પરવેશ સર છે. તે વિદ્વાન છે. શાળાના બધા શિક્ષકો પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમારી શાળામાં પ્રવાસ, રમતોત્સવ, પ્રદર્શન, વાલીદિન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. મને મારી શાળા મને ખૂબ પ્રિય છે. આ વર્ષે અમે સૈનિક ફંડ માટે 50,000 એટલે તમે કેટલા પૈસા બરોબર. તો આપણે જોઈ ગયા કે મારી શાળા બરોબર. તો અગાઉ બી મેં તમને સમજાવ્યું ને કે મારી શાળા એમ આપણે એમ કહીએ કે મારી શાળા કે આપણે સ્કૂલમાં ભણતા હોઈએ છીએ બરોબર. અને પછી સ્કૂલ છૂટી જાય, આપણે મોટા થઈએ અને એ બાજુથી આપણે પસાર થતા હોઈએ તો આપણને યાદ આવે છે હા હું આ સ્કૂલમાં ભણતો હતો, ભણતી હતી, કેવી મજા આવતી હતી. તો બીજાને પણ કહી શકે કે મારી શાળા હતી, મારી સ્કૂલ હતી, હું આમાં ભણતો હતો, ભણતી હતી. હે તો બીજા જૂના દિવસો યાદ આવી જાય ને આપણને. તો મે બી એક્ઝામ માં તમને પૂછાય બરોબર તો તમારી રીતના તમે લખી શકો છો બરોબર. તમે તમારી રીતના લખી શકો છો મારી શાળા. ચલો હવે કોણ રીડ કરશે? મહોદેસા. મહોદેસા સર હું કરું એલમા. મહોદેસા બાદ મે બેટા. ઓકે યે મહોદેસા હે નો સર. અમરીન. અમરીન નો સર. ચાલો ઝૈનબ વ્યવસ્થિત રીડ કર બેટા. ઝૈનબ યસ મારી શાળાની વાત કરવાની છે. એ હા શાળા અમારી અમારી વાહલી મારી માવડી, તેના અમે બધા બાલુડા હોજી. મારી શાળાનું નામ મહેદી ઇંગ્લિશ શાળા છે. તે શિશુ વિહાર વિસ્તારમાં આવેલી છે.
તેમાં ધોરણ 1 થી 12 સુધીના બાળકો અભ્યાસ કરે છે. મારી શાળાનું મકાન 3-5 છે. દરેક માળ પર આઠ ઓરડા છે. બધા ઓરડા વિશાળ અને હવા ઉજાસ વાળા છે. તેમાં પંખા અને ટ્યુબલાઇટ છે. શાળાના આગળના ભાગમાં એક મેદાન છે. નાનકડો એવો બગીચો છે જેવા નાના મોટા વૃક્ષો છે. ત્યાં અમે ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ જેવી રમતો રમીએ છીએ. મારી શાળામાં એક મોટા પ્રાર્થના ખંડ છે. ત્યાં અમે પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. મારી શાળામાં પુસ્તકાલય અને પ્રયોગશાળા પણ છે. અમારી શાળાના પરવેશ વતેજી, ધીરુભાઈ પરવેશ સર છે. તે વિદ્વાન છે. શાળાના બધા શિક્ષકો ના પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમારી શાળામાં પ્રવાસ, રમત ઉત્સવ, પ્રદર્શન, વાલીદિન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. અમે આ વર્ષે સૈનિક ફંડ માટે 50,000 રૂપિયાનો ફાળો એકઠો કર્યો છે. મારી શાળા મને બહુ ગમે છે. ઓકે, બહુ ગમે છે, સાચું. ઓકે, તો અહીંયા આ હતો એટલે મારી શાળા. ઓકે, આમાં છે કોઈને ડાઉટ? છે કઈ પ્રોબ્લેમ બેટા? યસ, ન સમજાણું હોય તો ફરી વાર સમજાવું. બોલો રાબિયા, જૈનામ, ઈરમા, સર સમજાઈ ગયું. ઓકે, તો આની પીડીએફ ફાઈલ હું આપને મોકલીશ, બરોબર? જે આપણે ફેર બુકમાં લખવાનું છે. નિબંધ 1 તો લખાઈ ગયો હશે. શિયાળાની સવાર લખાઈ ગયું ને બેટા? બરોબર, તો તમે ફેરબુક તૈયાર જ રાખજો. જે ગર્લ્સ ના રોલ નંબર બોલીશ એ રોલ નંબર પ્રમાણે જ ફેરબુક ચેક કરવાનું છે, બરોબર? તો શિયાળાની સવાર અને મારી શાળા બે એસે આપણા કમ્પ્લીટ છે, બરોબર? આજે હું તમને આની પીડીએફ મોકલીશ. હવે આપણે એક એસે જોઈએ. એસે 3 સર, તમે તો કીધું તો તમે બે એસે આપશો. ઓકે, કોમ્પ્યુટર. ઓકે, કોમ્પ્યુટર એટલે શું? કોને ખબર છે રાબિયા? કોમ્પ્યુટર
કોમ્પ્યુટર એટલે એક જાતનું મશીન જે ખૂબ જ બધું બધું જ બધી જ વસ્તુ કરવામાં ખૂબ જ કામ આવે, જેમ કે પ્રિન્ટ, કાંઈ બી આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો કોમ્પ્યુટરમાં થઈ શકે, આપણે કાંઈ ટાઈપિંગ કરવું હોય તો કોમ્પ્યુટરમાં થઈ શકે, પછી પ્રિન્ટિંગ થઈ શકે, અને આજકાલ કોમ્પ્યુટર જેવા મશીન્સ સિવાય કામ બહુ જ મુશ્કેલ થઈ ગયું છે. આ જનરેશનમાં મોસ્ટલી બધા કોમ્પ્યુટર યુઝ કરે છે અને કામ ફટાફટ થાય કોમ્પ્યુટરથી, બરોબર, એક સેકન્ડમાં કામ પતાવે આપણું કોમ્પ્યુટર, અને હવે તો ભણાવે છે પણ આપણને કોમ્પ્યુટર, બરોબર ને, રાઈટ, ઓનલાઈન તો કોમ્પ્યુટર. ઓકે ચાલો રીડ કરો. યસ સર. કોમ્પ્યુટર વિજ્ઞાને આપણને અવનવી શોધોની ભેટ આપી છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની એક અદ્ભુત શોધ છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ કહેવાય છે. કોમ્પ્યુટર દેખાવે ટીવી જેવું હોય છે. કોમ્પ્યુટરમાં કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર વગેરે ભાગો હોય છે. કીબોર્ડ ટાઈપ રાઇટર જેવું હોય છે. માઉસનો ઉપયોગ સ્ક્રીન પર કર્સર ખસેડવા તથા આકૃતિ દોરવા માટે થાય છે. મોનિટર પર આદેશો, માહિતી કે આકૃતિ જોઈ શકાય છે. પ્રિન્ટરની મદદથી પત્ર છાપી શકાય છે. કોમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે માહિતી પૂરી પાડે છે. કોમ્પ્યુટર કોઈ પણ કામ ઝડપથી તેમજ ખૂબ જ ચોકસાઈથી કરી શકે છે. આજે આપણા જીવનના તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. વીજળીના બિલ અને ટેલિફોનના બિલ કોમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે. રેલવે અને વિમાનનું રિઝર્વેશન પણ કોમ્પ્યુટરની મદદથી થાય છે. ડાક્ટરો, વકીલો, દુકાનો, ઓફિસરો વગેરે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. કોમ્પ્યુટર પર રમતો રમી શકાય છે, ચલચિત્રો જોઈ શકાય છે અને ગીતો સાંભળી શકાય છે. કોમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય સરળ બનાવ્યું છે. તે આપણા સૌને માટે આશીર્વાદ રૂપ છે. આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા શીખીએ અને તેને લાભ લઈએ. ઓકે, તો કોમ્પ્યુટર તમે વિચારો આજના યુગમાં, આજની જે લાઈફસ્ટાઈલ છે, ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, તો એમાં આપણે કોમ્પ્યુટર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે અત્યારે જોઈ કે આમાં મારી વચ્ચે આપણે એવું વિચારી પણ હતું કે આપણે આવી રીતના ઓનલાઈન ભણીશું એમ, તો કેટલો ઉપયોગ થાય છે આપણને. કોમ્પ્યુટરથી આપણે ભણી શકીએ છીએ, બધું જોઈ શકીએ છીએ, બધી ટિકિટો બુક કરી શકીએ છીએ, બધી માહિતી એકઠી કરી શકીએ છીએ. તો એક ટીવી જેવું હોય છે પણ ઘણું બધું કામ કરી નાખે છે. ફટાફટ ઓછા સમયમાં ઘણો બધો આપણો ટાઈમ પણ બચી જાય છે અને આ કોમ્પ્યુટર આપણું બધું કામ ફટાફટ કરી નાખે છે. બધા લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરે, ડોક્ટર થી લઈ વકીલ, બધા. બસની ટિકિટ કરાવી હોય, રેલવેની ટિકિટ કરાવી હોય, આપણે વિમાનની ટિકિટ કરાવી હોય, બસ તે આપણે કોમ્પ્યુટરની મદદથી બધું કરી શકીએ
છીએ. તો વિજ્ઞાને આપણને અવનવી શોધ ની ભેટ આપી છે. કોમ્પ્યુટર વિજ્ઞાન એક અદભુત શોધ છે. કોમ્પ્યુટર ની શોધ વૈજ્ઞાનિકે કરી, પણ એ બહુ વ્યવસ્થિત પુરવાર થયું છે કે આપણી માટે સારી સાબિત થયું છે અને ખૂબ ઉપયોગી નીવડ્યું છે. એટલે આપણે બધાએ કોમ્પ્યુટર નો ઉપયોગ શીખવો છે. એકદમ ઇઝી છે. બસ આ બધા જેના પાર્ટ હોય છે, કીબોર્ડ છે, માઉસ છે, પછી મોનિટર છે, પ્રિન્ટર છે, આ બધું પોતપોતાના કામ કરે છે. બરાબર. કોમ્પ્યુટર દેખાતું ટીવી જેવું હોય છે. કોમ્પ્યુટરમાં કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટ વગેરે ભાગો હોય છે. કીબોર્ડ ટાઈપિંગ કામ કરે છે. માઉસ સ્ક્રીન નો ઉપયોગ એટલે કે કર્સર આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય છે. મોનિટર પર આદેશો અને માહિતી અને આકૃતિ જોઈ શકાય છે. મોનિટર છે એમાં આદેશો, આકૃતિ એટલે કે જે સ્ક્રીન હોય છે મોનિટર, એમાં બધું જોઈ શકાય છે. પ્રિન્ટર ની મદદથી પત્ર છાપી શકાય છે. પ્રિન્ટર ની મદદથી આપણે કોઈ પણ પ્રકારની પીડી કાઢી શકાય છે, કોઈ પણ પ્રકારની પીડીએફ કરી શકાય છે વગેરે આપણે કોમ્પ્યુટર ની મદદથી કરી શકીએ છીએ. બહુ ઝીણી ઝીણી બાબતો હોય છે, પણ શીખવું ખૂબ જરૂરી હોય છે અને ખૂબ ઇઝી પણ હોય છે. એટલે કોમ્પ્યુટર આપણા માટે આશીર્વાદ રૂપ છે. આપણને એક કેમ કે ભેટ, આપણને એક ગિફ્ટ મળેલી છે. વૈજ્ઞાનિકોએ આપણને એક સરસ મજાની ગિફ્ટ આપી છે. તો આનો સરસ રીતના આપણે ઉપયોગ કરીએ, આમાં સરસ રીતના ઉપયોગ કરીએ. નાના બાળકો તો આમાં ગેમ, સોંગ વગેરે પણ રમી શકે છે, સાંભળી શકે છે, પિક્ચરો જોઈ શકાય છે, બધું આ કોમ્પ્યુટરમાં થઈ શકે છે. તો આ કોમ્પ્યુટર બરોબર. ચાલો આપણે જોઈએ કોમ્પ્યુટર વિજ્ઞાને આપણને અવનવી શોધોની ભેટ આપી છે. કોમ્પ્યુટર વિજ્ઞાનની એક અદભુત શોધ છે. તો તમે જો બેટા વૈજ્ઞાનિકો નવી શોધખોળ કયા જ કરતા હોય છે. તમે ડિસ્કવરીમાં પણ જો આપણે કોઈ દિવસ જોયેલું ના હોય ને એવું આપણને બતાવે છે. તો વૈજ્ઞાનિક અવનવી શોધ ની ભેટ આપણને આપી છે, પણ એમાં કોમ્પ્યુટર વિજ્ઞાનની એક અદભુત શોધ છે, આપણી માટે ખૂબ મહત્વની ભેટ છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ કહેવાય છે. આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય કોમ્પ્યુટરમાં, કોઈ પણ કામ કરવાનું હોય કોમ્પ્યુટરમાં. હવે હેન્ડ રિટન આપણે કોઈ કરતા ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં જ આપણે બધું કાર્ય કરીએ છીએ. કોમ્પ્યુટર દેખાવમાં તો ટીવી જેવું હોય છે. કોમ્પ્યુટર કેવું હોય છે? દેખાવમાં ટીવી જેવું હોય છે. કોમ્પ્યુટરમાં કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર વગેરે ભાગો હોય છે. આ કોમ્પ્યુટરમાં કીબોર્ડ હોય છે, માઉસ હોય છે, મોનિટર હોય છે, પ્રિન્ટર હોય છે. આ બધાનો અલગ અલગ ઉપયોગ કરવામાં આવે છે. કીબોર્ડ ટાઈપરાઇટર જેવું હોય છે. કીબોર્ડ ટાઈપરાઇટર જેવું હોય છે. ટાઈપિંગ કરી શકીએ છીએ આપણે, મેસેજ કરી શકીએ છીએ, કોઈ પણ પ્રકારનું લખાણ લખી શકીએ છીએ એ કીબોર્ડથી આપણે કરીએ છીએ. માઉસ નો ઉપયોગ સ્ક્રીન પર કર્સર ખસેડતા અને આકૃતિ દોરવામાં થાય છે. માઉસ નો ઉપયોગ આપણે કર્સર દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈએ છીએ અને એનો આકૃતિ દોરવામાં પણ ઉપયોગ કરીએ છીએ. આ નાનું એટલું માઉસ હોય છે, પણ એનું કામ વધારે હોય છે, સારું એવું કામ એ કરી આપે છે. મોનિટર પર આદેશો, માહિતી અને આકૃતિ જોઈ શકાય છે. જે સ્ક્રીન હોય છે મોનિટરની, એમાં આપણે કોઈ પણ પ્રકારના મેસેજ, કોઈ મેલ, કોઈ આકૃતિ, આદેશો વગેરે આપણે એમાં જોઈ શકીએ છીએ. પ્રિન્ટરની મદદથી પત્ર છાપી શકાય છે. પ્રિન્ટરની મદદથી આપણે પ્રિન્ટ આઉટ કાઢી શકીએ છીએ. કોઈ પણ પ્રકારના ચિત્રો આપણને ગમે તો એ આપણે કોપી કરી અને કોમ્પ્યુટર પ્રિન્ટરથી આપણે કાઢી શકીએ છીએ. બરોબર. આવી રીતના આપણે છાપકામ કરી શકીએ છીએ. કોમ્પ્યુટર ઝડપથી લખી શકે છે તેમજ ગણતરી કરી શકે છે. કોમ્પ્યુટર ફટાફટ લખી શકે છે અને ફટાફટ ગણતરી પણ કરી શકે છે. કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ હોય છે. કોમ્પ્યુટરમાં અઝડપ માહિતીનો સંગ્રહ છે. દેશ વિદેશ સુધી જ્યાં સુધી માહિતી તમને જોતી હોય એ બધી માહિતી તમને આમાં મળે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે માહિતી પૂરી પાડે છે. આપણે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર પડે તો એ કોમ્પ્યુટર આપણને માહિતી આપે છે. કોમ્પ્યુટર કોઈ પણ કામ ઝડપથી તેમજ ખૂબ જ ચોકસાઈથી કરે છે. કોમ્પ્યુટર કોઈ પણ માહિતી ઝડપથી અને ચોકસાઈથી કોઈ પૂરી ચૂક વગર એ આપણને ક્લિયર માહિતી આપે છે.
આજે આપણા જીવનમાં તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. આજના જીવનમાં આપણે કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જીવનમાં, તમામ ક્ષેત્રમાં કોમ્પ્યુટરનો ઉપયોગ આપણે કરીએ છીએ. વીજળીના બિલ અને ટેલિફોનના બિલ કોમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે. કોમ્પ્યુટરાઇઝ, બધું કોમ્પ્યુટરાઇઝ. હવે તો બિલ બિલ આ છે, શોપિંગ કરીએ આ છે વગેરે, બધું આપણે બિલ પણ કોમ્પ્યુટરાઇઝ આપવામાં આવે છે. વીજળીનું બિલ ભરવું તો કોમ્પ્યુટરાઇઝ, ટેલિફોનનું બિલ ભરવું તો કોમ્પ્યુટરાઇઝ, કોમ્પ્યુટરની મદદથી તૈયાર થાય છે. રેલવે અને વિમાનનું રિઝર્વેશન કરવું હોય તો પણ એ કોમ્પ્યુટરની મદદથી થઈ શકે છે. રેલવેની ટિકિટ બુક કરાવી હોય યા પ્લેનની ટિકિટ બુક કરાવી હોય તો પણ એ કોમ્પ્યુટર દ્વારા આપણે ટિકિટ કાઢી આપેલ છે. ડાક્ટરો, વકીલો, દુકાનદારો, ઓફિસરો વગેરે કોમ્પ્યુટરનો ઉપયોગ કરે છે. હવે તો ડોક્ટર, વકીલ, દુકાનદાર બધા હિસાબ કરવાનો હોય ફટાફટ, એટલા હિસાબે આજે તમે મોટા મોટા મોલમાં જાઓ તો ત્યાં કોમ્પ્યુટર જ હોય છે. કોમ્પ્યુટરમાં તમારી બધી માહિતી સંગ્રહ થઈ જાય. સોરી, અને ફટાફટ તમને બિલ પણ આપી દે, ગણતરી થઈ જાય છે. ઓફિસોમાં પણ કોમ્પ્યુટર હોય છે, બેંકોમાં પણ કોમ્પ્યુટર હોય છે, બધી જગ્યાએ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટર પર રમતો રમી શકાય છે, ચલચિત્રો જોઈ શકાય છે, ગીતો સાંભળી શકાય છે, નાના બાળકો ગેમો રમે છે, ગીતો જોઈ છે, પિક્ચરો જોઈ છે વગેરે. કોમ્પ્યુટરે આપણું જીવન અને કાર્ય સરળ બનાવ્યું છે. કોમ્પ્યુટરે ફટાફટ એક ચુટકીમાં, એક ચપટીમાં ફટાફટ કામ કરે છે. તેને આપણા સૌ માટે આશીર્વાદ રૂપ છે. આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા શીખીએ અને તેનો જ આપણે લાભ લઈએ. આપણે કહીએ ને કે આખી દુનિયા ઘરમાં લાવે કામ ફટાફટ કરતું, હા, તો આખી દુનિયા ઘરમાં લાવે છે કોમ્પ્યુટરને, ફટાફટ કામ કરતા આવે. આગળની પોયમમાં આપણે જોયું હતું તો કોમ્પ્યુટર આપણી માટે આશીર્વાદ રૂપ છે. તો આ કોમ્પ્યુટરનો બને એટલો આપણે ઉપયોગ કરીએ અને શીખીએ એ આપણી માટે લાભદાયક છે. કોમ્પ્યુટર આપણે શીખવું જ જોઈએ. હા, હવે તો બધી સ્કૂલમાં પણ નાનપણથી જ કોમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવે છે. બાળકોને પણ પાવર પોઈન્ટ, આ તે પેન વગેરે બધા બહુ મજા આવે. નાના છોકરા તો કોમ્પ્યુટરમાં આવે, કોમ્પ્યુટરના લેક્ચરમાં પોઈન્ટ કરાવતો હોય તો કલર, બધા અલગ અલગ કલર, બધા શેપ, બધા શેપમાં કલર કરવાના. મને ખબર, ઘણી વાર જાઉં ને લેબમાં તો બધા બાળકો કરતા હોય છે, બધા કોમ્પ્યુટરમાં બધું પોતાનું નામ, અનેક પ્રકારની ઇફેક્ટ આપતા શીખે છે, ઘણું બધું શીખે છે. ઓકે, આમાં છે ડાઉટ કોઈને? યસ, તો આજે હું તમને PDF મોકલીશ મારી શાળા, બરોબર બેટા?